મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસએસટી હોસ્પિટલના આઇસોલેશન સેન્ટરમાં ભોજનની વ્યવસ્થા ખોરવાતા નર્સિંગ એસોસિએશન દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી. એસએસટી હોસ્પિટલમાં COVID-19 વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સારવાર અર્થે સરકારના આદેશ અનુસાર આઇસોલેશન કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને પણ ભોજન સહિતની વ્યવસ્થા તંત્ર તરફથી અને અન્ય સંસ્થાઓના સહકારથી પૂરી પાડવામાં આવી છે. પરંતુ ભોજન વ્યવસ્થા ખોરવાતા આજે નર્સિંગ એસોસિએશન દ્વારા તબીબી અધિક્ષકને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી. નર્સિંગ સ્ટાફે રજૂઆત કરી હતી કે કોરોના વોર્ડમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ હાલ ભોજનથી વંચિત રહી જાય છે, ત્યારે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી. પહેલા તો હું એસએસસી હોસ્પિટલમાં નર્સિંગ, અમારું જે એસોસિએશન છે એની પ્રેસિડેન્ટ છું, જાગૃતિ જમવા. હવે અમારે અત્યાર સુધી જે કોરોનામાં જોબ કરે એમને લંચ, ડિનર, બ્રેકફાસ્ટ બધું પ્રોવાઈડ કરવામાં આવતું હતું અહીંથી જ, અને એ અમને અમારા સુપરિન્ટેન્ડન્ટ સર તરફથી બિલ પ્રોવાઈડ કરવામાં આવતું હતું. પણ ગઈકાલથી સડનલી અમને કહેવામાં આવ્યું કે તમારે ફૂડ બંધ કરવામાં આવ્યું છે, મેનેજ તમારે નર્સિસોને જાતે જ કરવાનું છે. હવે શું કારણ છે એ તો અમને નથી ખબર, પણ અમે અમારા મેડમ અને અમારા હેડ નર્સ અને અમારા એસોસિએશનના લીડરો બધા સાથે મળી અને અમે સુપરિન્ટેન્ડન્ટ સરને રજૂઆત કરવા આવ્યા હતા, તો સરે અમને પોઝિટિવ આન્સર આપ્યો છે કે આ બધું જ તાત્કાલિક ધોરણે આપવામાં આવશે અને અત્યારે ટેમ્પરરી ધોરણે અહીંથી અમારું જે કિચન છે એસએસસીનું એમાંથી ચાલુ કરવામાં આપી દઈશું અમે, અને આમનું પણ અમે નિરાકરણ લાવીશું ટૂંક સમયમાં. હવે શું કારણથી બંધ કરવામાં આવ્યું છે એ અમને કોઈને જણાવ્યું નથી અને ખબર નથી. જાગૃતિ ચૌહાણ, TNI પ્રેસિડેન્ટ, એસએસસી હોસ્પિટલ. સર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલને બધા માટે ચાલુ જ હતું, ગઈકાલે કોઈ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપ અચાનક કોઈ કારણોસર બંધ કરવામાં આવ્યું હતું. આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને રજૂઆત કરતાં એવું જાણવા મળ્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી, અમને આન્સર એવો સાહેબના થ્રુ મળ્યો છે કે એ લોકો એ બાબતમાંથીને વિચારણા હેઠળ છે અને લગભગ આજ બપોર પછીથી ચાલુ કરી દેવામાં આવશે. કેટલી તકલીફો પડી હશે? તકલીફ તો ગઈકાલથી જ બંધ થયું છે અને ગઈકાલમાં એક દિવસ માટે થઈને, કારણ કે ગઈકાલે અચાનક ખબર નથી એટલે ઘણા સ્ટાફ એવા હતા કે જે રીતના રૂટીન પ્રોસેસથી હેબિચ્યુઅલ હતા એટલે નહોતા લાવ્યા. બાકી ઘણા બધા નર્સિસ તો એવા છે કે જે પોતાની રીતના પેક અથવા તો લઈને જે કોરોના સિવાય કામગીરી કરે છે લોકો લઈને આવતા હોય છે, પણ જે કોરોનામાં કામ કરતા હતા એવા અમુક લોકો એવા હશે કે જે લોકોને કદાચ ગઈકાલે જમવાની અગવડ પડી હશે. સ્ટાફનો નર્સિંગ સ્ટાફ લગભગ આખા દિવસમાં થઈને 130-140 જેટલો નર્સિંગ સ્ટાફ હોય છે, સાથે પેરામેડિકલ વર્કર્સ બી બીજા હોય છે અને પ્લસ ક્લાસ 4 વર્કર્સ હોય છે. દીપ કમલ વ્યાસ, TNI પ્રેસિડેન્ટ. ભોજન વ્યવસ્થા ખોરંભાઈ છે, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ કશું નથી મળી રહ્યું. શું મામલો છે, કેટલા દિવસથી બંધ છે અને આપણે કઈ રીતે આગળ વધવાનું? છેલ્લા 2-4 દિવસથી આ વાત અમારી ચર્ચા વિચારણા હેઠળ હતી. લોકડાઉન સમય દરમિયાનથી જે ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી એ આજ દિન સુધી ચાલુ હતી, પણ એ ભોજન વ્યવસ્થા માટે જે સરકારી ધારાધોરણ નિયમ મુજબ હુકમ અપાયેલો હોવો જોઈએ, એના બિલની રજૂઆત હોવી જોઈએ, એ બધી વસ્તુમાં અમને થોડી પૂર્તતા કરવાની જરૂર જણાઈ. એટલે એના માટે બધા સ્ટેક હોલ્ડર્સ સાથે, જેમાં નર્સિંગ પ્રતિનિધિ દીપકમલજી પણ હાજર હતા, એક મિટિંગ લેવામાં આવી હતી. અને ફક્ત નર્સિંગ સ્ટાફના ભોજનની વાત નથી, ડૉક્ટર્સના ભોજન માટે પણ જે પ્રશ્ન ઊભો થયો હતો એ અંગે પણ સમગ્ર ડિસ્કશન થયું છે. કમિટીએ અમુક તારણો કાઢેલા છે, આ હાઈ લેવલ કમિટી છે. ડૉક્ટરોને નર્સોને ભોજન આપવાની અમારી પ્રાઇમરી જવાબદારી છે. કોરોના કાળમાં જે લોકો સેવા બજાવે છે વોર્ડમાં અવિરતપણે, એમને જમવાનું પૂરતું પાડવાની જવાબદારી છે અમારી. ફક્ત થોડો પ્રોસિજરલ પ્રોબ્લેમ થયો છે કે જેના કારણે આ ટેમ્પરરી આ એક બ્રેક આવ્યો છે. આજે બપોરની હાઈ લેવલ કમિટીમાં, એટલે કે એડવાઇઝર સાથેની જે મિટિંગ થશે, એમાં આ અંગેનો ફાઇનલ નિર્ણય લઈ લેવામાં આવશે. એ કોઈ વહીવટી કારણો હતા? એ હજી અમારી બધી કન્સિડરેશનમાં છે બધા બિલો. કોન્ટ્રાક્ટ બદલવામાં આવે છે? કોન્ટ્રાક્ટ
તો હવે કાયદેસર રીતે કદાચ નવેસરથી ગણતરી કરીને ભાવ મંગાવીને આપવાનો થાય, અથવા તો અમારી પાસે વિકલ્પ છે કે જે વ્યવસ્થા ગોત્રીમાં થઈ છે એ જ વ્યવસ્થા અમે એડવાઇઝરી કમિટીમાં ભલામણ કરીને રજૂઆત કરીને જો મેળવી શકીએ તો અમારે કોઈ નવો કોન્ટ્રાક્ટ કે કોઈ નવો ભાવ મંગાવવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. આ પ્રશ્ન તો હું જ્યારે હોદ્દા પર આવ્યો એ પહેલાંનો છે, એટલે એ અંગે પણ કમિટી જે નિર્ણય કરે તે મને માન્ય રહેશે, સર્વમાન્ય રહેવો જોઈએ. ફરિયાદોમાં મેઇનલી ઓક્સિજનની ફરિયાદો હતી, ઓક્સિજન પ્રેશર ડાઉન થવાની ફરિયાદો હતી, એ અંગે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવ્યા. આઇનોક્સ કંપનીની લિક્વિડ ઓક્સિજનની એક ટેન્ક ઊભી કરવામાં આવી, બીજી ટેન્કની કનેક્ટિવિટી બહુ જ જલ્દી એકાદ બે દિવસની અંદર પ્રાપ્ત થઈ જશે, એટલે ઓક્સિજન પ્રેશર ડ્રોપ થવાનું કે કોઈ કોવિડ ટ્રીટમેન્ટ ચાલતી હોય એવા કોઈ વોર્ડમાં ઓક્સિજનનું પ્રેશર ડાઉન થવાના હવે પ્રશ્ન ઉદ્ભવિત થશે નહીં. કોરોનાને પ્રાઇમરીલી સારું પૌષ્ટિક સ્વાદિષ્ટ તો ના કહી શકાય, કેમ કે દર્દીનું ખાવાનું છે, પણ આરોગ્યપ્રદ ખાવાનું આપવું જોઈએ. યસ, એટલે અમારો પહેલો પર્યાય એ જ છે કે સયાજી હોસ્પિટલના રસોડા પાસે અમે આ વધારાની જવાબદારી આપીને એના માટે જે પર્યાપ્ત હુકમો કરવાના થતા હશે કે જે નોંધ મૂકીને મંજૂરી લેવાની થતી હશે એ કાયદેસર રીતે કરીશું અમે.